નમસ્કાર, સુપર ફાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ. દિલ્હી ઝોનના પ્રભારીઓ રહ્યા ઉપસ્થિત. ભાયાબદરમાં સર હેમાની બાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે રત્નાન કેમ્પનું આયોજન કરી દીકરી બાને અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ. જામનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી અને આગામી ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ ગઈ. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઝુમસર ગામના આર્મી રેજિમેન્ટ પુના ખાતે ફરજ બજાવતા જવાનનું મોત નિપજતા પાર્થિવદેહને વતન લવાતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર. દિલ્હીના ઇન્ડિયા ગેટથી મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા જવા નીકળેલા 43 સાયકલ રાઇડરો આજે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવી પહોંચ્યા હતા. મેરગા ગામેથી સીસમ અને સાગી ચોરસા વન વિભાગે ઝડપી લીધા. ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા 29 ખેડૂતોને જિલ્લા કોંગ્રેસ દ્વારા 5 મીણબત્તી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજ રોજ એક અસ્થિર મગજના વ્યક્તિને 10 વર્ષે પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિંધી સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા જૂનાગઢ ખાતે સમાજના વ્યક્તિ ઉપર પોલીસ દ્વારા ગુજારેલા દમનગીરીના વિરોધમાં પ્રાંતિજ પ્રાંત કચેરી તથા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. 21 વર્ષની યુવતીનું મર્ડર ચુકાદો 28 વર્ષ પછી. કેરળના સિસ્ટર અભિયાની હત્યાના કેસમાં ચર્ચ પાદરી અને એક સાધ્વીને દોષિત ઠરાવતી સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ. ચુકાદાની રાહ દરમિયાન મૃતક યુવતીના માતા પિતાનું અવસાન. કરીમા મહેરબાનની હત્યાથી વિશ્વમાં ચકચાર. કેનેડાના ટોરન્ટો શહેરમાં ડાઉન ટાઉન વિસ્તારમાં જળમાં તરતો મળ્યો મૃતદેહ. આવકવેરા વિભાગમાં 375 લાખ લીટર. અત્યાર સુધીમાં દાખલ નાણાકીય વર્ષ 2019-20 માટેના રિટર્નનો 21 ડિસેમ્બર સુધીનો આંકડો. અમદાવાદના ગોતામાં યુવકે બિલ્ડિંગ પરથી ઝંપલાવીને કર્યો આપઘાત. કોરોના વેક્સિન પર રાહુલનો કટાક્ષ. ભારતનો નંબર ક્યારે આવશે મોદીજી? ચીન, અમેરિકા, બ્રિટન, રશિયાએ વેક્સિન શરૂ કરી દીધી. બેટ દ્વારકામાં પતિએ કરી પત્નીની નિર્મળ હત્યા. લાશને ઘરમાં દાટી કાતિલ ફરાર. પડોશી સગા દ્વારા તપાસ કરતા ભાંડો ફૂટ્યો. આરોપી પતિ ફરાર. રાજકોટ શહેરમાં વાહનોને આગ ચાપી દેનાર સંકીની ધરપકડ. આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો. આરોપીએ કહ્યું અવરજવરમાં વાહનો નડતા હતા એટલે રસ્તા પરના વાહનો સળગાવી દીધા. સાબરકાંઠા જિલ્લામાં 7 પીએસઆઈની આંતરિક બદલી. બ્રિટનથી આવેલા મુસાફરો માટે ગુજરાત સરકારે ગાઈડલાઇન બહાર પાડી. અંદાજે 4350 જેટલા મુસાફરો છેલ્લા એક મહિનાથી યુકેથી અમદાવાદ આવ્યા. ઠંડીનો સપાટો. સિઝનમાં પહેલીવાર અમદાવાદમાં 11.5 ડિગ્રી. રાજ્યમાં મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ. રૂપિયા 10 લાખના નકલી વિઝા આપનાર એજન્ટની કડીથી ધરપકડ. નકલી વિઝા પર અમેરિકા જતું દંપતી 4 દિવસના રિમાન્ડ પર સોંપાયું. લંડનથી અમદાવાદ આવેલા 4 મુસાફરો કોરોના સંક્રમિત. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પિતાને બથરે વીજ કરવા જતી ઘર પરથી કન્ટેનર સાથે અથડાઈ 20 ફૂટ સુધી ઘસરાઈ. સુરતમાં કોરોનાના અત્યાર સુધીમાં 48,026 કેસો નોંધાયા. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડેને કોરોનાની રસીનો ડોઝ લીધો. મુંબઈના બીવડી થાણે ગ્રામીણ પોલીસની ક્રાઇમ બ્રાંચે 1.13 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું. દેશમાં કોરોનાના વાયરસ કેસોમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 23,950 કેસો નોંધાયા.
ઇઝરાયલમાં રાજકીય બબાલ, 2 વર્ષમાં 4થી સંસદીય ચૂંટણી યોજાશે. ભારતના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ધનલક્ષ્મી વર્મા સાથે કર્યા લગ્ન. તો આ સાથે સમાચાર સુપરફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.